જૂનાગઢના ભવનાથમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આવે છે, તેમ છતાં ભવનાથ સુધી એસટી બસની સુવિધા નથી, ત્યારે ભવનાથમાં એસટી બસની સુવિધા આપવા તેમજ ભવનાથને સાયલન્ટ ઝોન જાહેર કરવા સંતોની માંગ બુલંદ બની છે। આ અંગે ભવનાથ સ્થિત અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી મહારાજે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવનાથ અને ગિરનારના વિકાસ માટે 114 કરોડ ફાળવ્યા છે, પરિણામે સુવિધા વધતા આવનાર ભાવિકોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે, પરંતુ આ ભાવિકો માટે ભવનાથ સુધી એસટી બસની સેવા નથી। બહાર ગામમાંથી આવતા પ્રવાસીઓને એસટી બસ સ્ટેશને ઉતરવું પડે છે અને બાદમાં રિક્ષા જેવા વાહનોમાં ભવનાથ આવવું પડે છે। લગ્ન કે અન્ય પ્રસંગોને લઈને ડીજે જેવા ઘોંઘાટીયા અવાજના કારણે સંતોની સાધનામાં ખલેલ પડે છે, ત્યારે સંતો શાંત વાતાવરણમાં પોતાની સાધના કરી શકે તે માટે ભવનાથમાં સાયલન્ટ ઝોન લાગુ કરવા તેમજ વેજ ઝોન જાહેર કરવાની માંગ છે। ભવનાથ તળેટીમાંથી એક પણ શહેરમાં જવા માટેની સિટી બસ મળતી નથી, તો ખરેખર એ બસ સેવા શરૂ થવી જોઈએ। સાથે સાથે ભવનાથ ઝોન છે એ ખરેખર તો ધાર્મિક ક્ષેત્ર છે, અને ધાર્મિક ક્ષેત્રમાં આટલે બધી જે અશાંતિ અને ઘોંઘાટ છે એ ખરેખર તો આ ભવનાથ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવું છે। સાથે ઘણા ઘણા શહેરોમાં હમણાં અશાંત ધારો જે લાગુ થયો છે એ પણ ભવનાથ વિસ્તારને લાગુ થવો જોઈએ, કારણ કે આ ભવનાથ વિસ્તાર એ હિન્દુ પ્રજા માટે એક ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્ર છે, અને આ ક્ષેત્રમાં લોકો જે આવે છે એ પોતાની ઉર્જા, આધ્યાત્મ ઉર્જા, પોઝિટિવ ઉર્જા લેવા માટે આવે છે, એ શાંતિનો અનુભવ કરવા માટે છે, ઈશ્વરનું ભજન સ્મરણ કરવા માટે આવે છે। તો આ ભવનાથ વિસ્તાર એ પ્રકૃતિનો ખોળો છે। જૂનાગઢને તો ખરેખર ઈશ્વરની કૃપાથી આ પ્રકૃતિનું સાનિધ્ય મળ્યું છે, તે ભવનાથ વિસ્તારને પ્રકૃતિના સાનિધ્યને જેમ તેમ બચાવવા માટે થઈ, અને જૂનાગઢની પ્રજાએ પણ આ પ્રયાસ કરવો જોઈએ કે આ પ્રકૃતિ આપણને મળી છે એનો આપણે બધાએ લાભ લઈએ અને પ્રકૃતિનો આનંદ મળે। પણ આ પ્રકૃતિનો આનંદ મળવા માટે પ્લાસ્ટિકથી, અવાજથી, ઘોંઘાટથી બધાથી દૂર રહી અને આવનાર યાત્રિકને શાંતિનો અને આધ્યાત્મનો અનુભવ થાય એ માટે અમારી સરકારની માગણી છે કે ભવનાથ વિસ્તારને ખરેખર તો અશાંત ધારો લાગુ થવો જોઈએ, સાયલેન્ટ ઝોન થવું જોઈએ, અને વેજ ઝોન પણ જ્યારે થાય